ઈસુ સ્વર્ગમાં નહાઈ ગયો. જીએ દીહે ઈસુ મરીનામાંથી પાછો ઉઠીનો, તેણે બે શિષ્યો પાહેણા એક નગરમાં જઈ રહીના, જી કાંઈ ઈસુ હારી હોઉન તે વિશે તે વાત કરતાના, તેણે આશા હોતની કા તો મસીહી હોતનો ને તિયાણે મારી નાખવામાં આવનો. સ્ત્રીઓ કયો કા તો પાછો જીવતો હોવું હા, તીણ હાય હમ આજ કાંઈની પડતીની કાણી વાત પર વિશ્વાસ કરત. ઈસુ તીણે પાસે પહોંચ્યો ને તે હારી ચાંદણે લાગા, પણ તીણ હાય તિયાણે ઓળખ્યો કાંઈની. તિયાએ તીણ હાય પૂછ્યો કા તે કાજા વાત કરતા હા, તિયા તીણ હાય વીતીના દિહામાં ઈસુ હારી હોવની બધી વાતો કહી. તીણાએ નવાય નાગી કા ઈયાણે ખબર કાંઈની હાકા યરુસાલેમમાં કાજા કાજા હોઈ રહ્યો હા. દેવણા વચનમાં મસીહ વિશે કાજા નખી ન હા તે ઈસુએ તીણાએ સમજાવ્યો. તીએ તીણાએ યાદ અપાવ્યો કા પ્રભુ દોકે કહી નકા મસીહ દુઃખ ઉઠાવી તિયાણે મારી નાખવામાં આવી, પણ તો પાછો તીજે દીહી જીવતો હોવી. તિયા તે તિયા નગરમાં પહોંચ્યા જીએ તે બે માણહા રણ ઈચ્છા રાખતાના, તીએ હુદી લગભગ હાઈ તો હોઈ ગન. તિયા બે માણહાય ઈસુને પોતાણે હારી રણે હારું કયો તિયા તો રણે ગો, જીયા તે હાંતિના ખાવાણા ખાણે હારું તિયા રોવા. તિયા ઈસુએ રોટણીને એક ટુકડો ને દો ને તિયા ભાગો દેવણો આભાર માન્યો ને પૂઠી તિયે તોડી. અચાનક તે ઓળખી ગયા કા તો ઈસુ હા, પણ તિય જ સમયે તો તીણહાય નજર આગળથી ગાયબ હોઈ ગો. તે બે માણહોએ એકબીજાને કયો કા તો ઈસુ હોતનો, જીયા તીએ દેવણા વચનમાંથી સમજાવ્યો તીયા આપણા હૃદયમાં ઉત્તેજના ઉત્પન્ન હોઈ રહીની. તરત જ તે પાછા યરુસાલેમ નાહી ગયા. તે પચ્ચા તીયા તીણા શિષ્ય હોઈ કયો કા ઈસુ તો જીવતો હા, આમાય તિયાણે દેખશો હા. જ્યાં શિષ્યો એકબીજા હારી વાત કરતાના અચાનક ઈસુ તીણે વચ્ચે પ્રગટ હોવો. શિષ્યોએ વિચાર કા ઓ કોઈ ભૂત હા, પણ ઈસુએ કહ્યો કા તુમે કહે બી તહા ને શંકા કરતા હા, મારે હાથ ને પાગ હેદા કહે કા આત્માને શરીર કાંઈની રહત જેવા મારે હા, ઓ કોઈ ભૂત કાંઈની હા ને એ વાતને સાબિત કરને હારું તીએ કાંઈ ખાણે હારું માગજો. તીણ હા તિયાણે હેકીના માછનાનો ટુકડો આપજો ને તીએ તો ટુકડો ખાધો. ઈસુએ કહ્યો કા માયે તુમાય કઈ નકા, મારે વિશે દેવણા વચનમાં નખી ન હા. જીયા તીએ તીણાય મનને ખોલ્યો તિયા તે દેવણા વચનને સમજી અકતા. બજ પહેલેથી નખી ન હોત નકા મસીહ દુઃખ ઉઠાવી મરી જાય ને તીજે દીહી મરીનામાંથી પાછો ઉઠી. પવિત્ર શાસ્ત્રમાં ઈ બી નખી ન હાકા મારે શિષ્ય પ્રચાર કરીકા બદે લોકો હોય પસ્તાવો ને પાપો હોય માફી મેલેવાણે જરૂર હા. તિયાણે શરૂઆત યરુસાલેમથી કરી ને બધી દેશ જાતિ પહાઈ બધે જાગે જઈ ને તુમે એ બધી વાતો હોય સાક્ષી હાકા જી મયે કયો ને કદ. ઉઠી ચાલી દીહી સુધી ઈસુ પોતાને શિષ્યો આગળ પ્રગટ હોવો. એક દીહી તે એક જ સમયે તો 500 કરતા વધારે લોકો આગળ પ્રગટ હોવો. તે કત્રિક રીતે પોતાના શિષ્ય હોય સિદ્ધ કદાકા તો જીવતો હા ને તીએ તીણ હાય દેવણા રાજ્યને શિક્ષણ આપજો. ઈસુએ પોતાને શિષ્ય હોય કયકા સ્વર્ગ ને પૃથ્વીને બધો અધિકાર માને આપવામાં આવો હા, એટલે તુમે જાયા બધી જાતિ લોકો હોય શિષ્યો બનાવા ને તીણાય પિતા પુત્ર ને પવિત્ર આત્માને નામથી બાપ્તિસ્મા આપા ને માયે તુમાય જે આજ્ઞાઓ આપી હા તે બધી વાતો તીણાય શીખવા. યાદ રાખા અહીં હંમેશા તુમારે હારી રહી. ઈસુના જીવિત ઉઠાવાણે ચાલી દીહી પૂઠી તીએ પોતાને શિષ્ય હોય કયકા જ્યાં સુધી મારે પિતા તુમાય પવિત્ર આત્માથી સામર્થ્ય ની આપે ત્યાં સુધી યરુસાલેમમાં જ રજા. પૂઠી ઈસુને સ્વર્ગમાં નહીં લેવામાં આવો ને વાડલાએ તિયાણે ઠાકી દેદો. ઈસુ દેવણા જમણા હાથે બેઠો જ્યાંથી બધી વસ્તુઓ પર રાજ કરી.